फागण मासनी मासिक शिवरात्रि पर भावनगर मोरबी पोरबंदर अने वडोदरा जिल्ला मा सोमनाथ महादेव ना आशीर्वाद पहुंच्या। प्रथम ज्योतिर्लिंग देवाधिदेव सोमनाथ महादेव ना सानिध्य मा सोमनाथ ट्रस्ट द्वारा प्रत्येक मासनी वद तेरस ने मासिक शिवरात्रि तरीके उजवामां आवे छे। शिवरात्रि ना हजारों भक्तों की मेदनी वच्चे ज्योत पूजन महापूजन महाआरती सहित कार्यक्रमों योजवामां आवे छे। परंतु आ साथे ज मासिक शिवरात्रि पर देशना प्रधानमंत्री नरेन्द्र मोदी की अध्यक्षता में कार्य करतु सोमनाथ ट्रस्ट भक्ति साथे मानवता की पूजा पण करी रह्यु छे। 18 फेब्रुआरी महाशिवरात्रि पर सोमनाथ ट्रस्ट द्वारा एक नवी प्रथा नो प्रारंभ करायल हतो, जेमा प्रत्येक मासिक शिवरात्रि पर राज्यना अलग अलग जिल्लाओं में वृद्धाश्रम दिव्यांग गृहो सोमनाथ महादेवना श्रृंगारमां उपयोगमां लेवायेल वस्त्र प्रसाद अने सोमनाथ महादेवना महाप्रसाद स्वरूपे लाडु अने चिक्कीनुं विविध जिल्लाना वहीवटी तंत्रना सहयोगथी वितरण करवामां आवे छे। त्यारे फागण मासनी मासिक शिवरात्रि पर राज्यना भावनगर मोरबी पोरबंदर अने वडोदरा मळी वधु चार जिल्लाओमां वितरण कार्यक्रम योजवामां आवेल छे, जेमां सोमनाथ ट्रस्ट द्वारा उपरोक्त जिल्लાઓના कलेक्टर अने अधिकारीઓનો संपर्क કરીને તેઓને સોમનાથ મહાદેવનો વસ્ત્ર પ્રદાન અને મહાપ્રસાદ અગાઉ પહોંચાડવામાં આવ્યો હતો અને લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું। BS9 TV ન્યૂઝ સાથે ઉષાબેન મેરવાળા, ગીર સોમનાથ। गढ़ा शहर में आगामी त्योहारों अनुलक्षी पुलिस द्वारा फूट पेट्रोलिंग योजायु। बोटाद जिला ना गढ़ा शहर ना विविध मार्ग पर आज पुलिस द्वारा फूट पेट्रोलिंग नु आयोजन करवामां आव्युं हतुं, जेमां आगामी श्री राम जन्मोत्सव नी उजवणी तेमज रमजान मास ने लई पर्व नी उजवणी अनुलक्षीने आज गढ़ा पुलिस द्वारा शहर ना विविध राजमार्गो पर फूट पेट्रोलिंग नु आयोजन करवामां आव्युं हतुं, जेमां गढ़ा पुलिस स्टेशन ना पुलिस इंस्पेक्टर मयूरसिंह जाडेजा तेमज पुलिस सब इंस्पेक्टर वीवी पंड्या साहेब तेमज गढ़ा पुलिस स्टाफ जोड़ायो हतो। फूट पेट्रोलिंग दरमियान અડચણરૂપ વાહનો અંતર્ગત ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા પણ લોકોને અનુરોધ કરવામાં આવ્યો હતો। BS9 TV ન્યૂઝ સાથે ઉમરાણિયા સંદીપ, સાથે બીજલ ભરવાડ, બોટાદ। ગોંડલમાં યંત્ર વેચાણના બહાને જૂના યાર્ડમાં યંત્ર જુગારનો ધંધો કાર્યવાહી કરી બંધ કરાવવા લોકમાં। લોકશાહીમાં ગોંડલ હાલ બે રોકટોક અને બે ફાર્મ ચાલતી દરેક પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિને લઈને કથળી રહી છે। ગોંડલનો કાયદો વ્યવસ્થા આજના ગોંડલને દિન પ્રતિદિન વધુ ને વધુ કલંકિત કરી રહી છે। ત્યારે ગોંડલ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન યંત્ર જુગારનો ધમધમાટ શરૂ છે, જેમાં નાના અને મધ્યમ વર્ગના લોકો 1-10 લેવાની લાઈનમાં વ્યાજના વિશ્ચક્રમાં આવી જતા હોય છે અને અંતે ઘરબાર વિહોણા થઈ જાય છે, જે બાબત ધ્યાનમાં લઈને આ યંત્ર જુગારધામ બંધ કરાવવા તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે। ત્યારે પોલીસ તંત્ર અને યાર્ડના કરતા હરતા ઉપર પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે। બ્યુરો રિપોર્ટ, BS9 TV ન્યૂઝ, રાજકોટ। ભાભર તાલુકાના ચિચોદરાના તળાવમાં થોડા દિવસે માટી ખનન કરતા તત્વ ઉપર કોણ મહેરબાન? પ્રાપ્ત વિગતો અનુસાર સાબરકાંઠા જિલ્લાના કાકરેજ દિયોદર ભાભર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જેસીબી મશીનથી બે રોકટોક રાત દિવસ સતત રેતી ખનન અને સરકારી ગોચર જમીન તેમજ તળાવમાંથી માટી ખનન કરતા તત્વો ઉપર કોણ મહેરબાન છે એ સમજાતું નથી। ભાભર તાલુકાના ચિચોદરા ગામ પાસે આવેલ તળાવમાંથી જેસીબી માટી મશીનથી માટી ખનન કરીને જે રાધનપુર ભાભર હાઈવે રોડ ઉપર આવેલ ખાની ફાર્મ હાઉસમાં પુરાણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે ચિચોદરા ગામ લોકો દ્વારા તાત્કાલિક અસરથી માટી ખનન કરતા તત્વો સામે કડક પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે। પરંતુ જેસીબી મશીનના માલિકનું ઉપર સુધી સેટિંગ અને તંત્રની રહેમ નજર હેઠળ રોયલ્ટી ભર્યા વગર માટી ખનન ક્યારે અટકાવવામાં આવશે એ જોવું રહ્યું। BS9 TV ન્યૂઝ સાથે અરુણસિંહ વાઘેલા, બનાસકાંઠા। બોટાદમાં આધાર કાર્ડની કામગીરી માટે લાંબી લાઈનો, ટોકન સિસ્ટમ થતા લોકોમાં પરેશાની। બોટાદ ખાતે આવેલ તાલુકા સેવા સદનમાં આધાર કાર્ડમાં સુધારા વધારા કે નવા કાઢવાની કામગીરી ચાલુ છે, તેમજ બોટાદ ખાતે ઘણા ખરા આધાર કાર્ડના સેન્ટરો આપવામાં આવેલા છે જ્યાં પણ કામગીરી ચાલુ છે, પરંતુ
લોકોનો આક્ષેપ છે કે આધાર કાર્ડના કામ માટે અન્ય સેન્ટરોમાં જતા લોકોને ખૂબ મુશ્કેલી પડે છે અને ત્યાં તે લોકો વહીવટ કરી અને પહેલા લાઇનમાં રહે છે અને અગાઉથી આવેલા લોકોને ખૂબ જ સમય રાહ જોવી પડે છે। આવો લોકોનો આક્ષેપ છે। તેમજ તાલુકા સેવા સદનમાં જે સેન્ટર શરૂ છે ત્યાં લોકોને રોજના ધરમધક્કા થાય છે। બે ત્રણ દિવસે વારો આવે છે તેમ રોજ રોજ લોકો ધક્કા ખાય છે। આ બાબતે મામલતદાર સાહેબનો સંપર્ક કરતા તે તાત્કાલિક નિર્ણય લઈ તમામ સેન્ટરોને આધાર કાર્ડની કામગીરી શરૂ રાખવા સૂચના આપવામાં આવેલ છે। લોકોની માંગ છે કે તાત્કાલિક આધારના સેન્ટરોમાં લોકોની મુશ્કેલી ન પડે અને જેમ વારો આવે તેમ જ વારો લેવાય અને આધારમાં સુધારા વધારા કરી આપવામાં આવે તેવી લોકોની માંગ છે। વર્ષાબેન, વર્ષાબેન ક્યાંથી આવો છો તમે? બે નંબર ખમટિયાળાથી। શું આયા, શા માટે આવ્યા છો? આ આધાર કાર્ડ રિન્યુ કરાવવાનું છે। શું થઈ ગયું કામ તમારું? ના ના, નથી થયું, ત્રણ દિવસથી આવી છું। શું તમને જવાબ આપ્યો? કાલનું કીધું તો પ્રથમ દિવસે આવજો, કાલ આવજો, આ ત્રીસો દિવસથી આ ટોકર લીધું છે, કાલ નથી, બે દિવસ નથી લીધું। તમને લાગે કામ થઈ જશે? હવે લાઈનમાં જ બેઠા છે સાહેબ, શું ખબર હવે? 70 જણા હતા કાલ, તો કાલ તો વહી ગયા હતા, આજે આવ્યા છે। 3 વાગ્યાનું કીધું। શું નામ છે મારી તમારું? ચંપાબેન। કયા ગામથી આવો છો? તુરખાથી। શું કામ માટે આવ્યા છો? આધાર કાર્ડ માટે। શું આધાર કાર્ડ નીકળી ગયું તમારું? ના ના, આ ત્રીસો દિવસથી આવી છું। શું જવાબ આપે છે? એક આ ટોકર નહોતું લીધું તે દિવસ, આ ટોકર આપ્યું છે, તો હવે 40 બપોર કેડે કે વાર આવશે, 41 નંબર છે। આધાર કાર્ડ નવું કઢાવવાનું છે? ના ના, એક અંગ્રેજીમાં એક ખાલી એક અક્ષરની સેજ ભૂલ છે, બીજું કાંઈ નથી। ચાવડા છે ગુજરાતીમાં, બોલામાં ચાવડામાં કાંઈક એક અક્ષર ભૂલ છે, ત્યાં ત્રીજો આંટો છે, બે દિવસ ના આવે છોકરા હારે, પણ આજ છોકરા નથી હારે આવ્યા। જવાબ શું આપે છે? એ કે આવશે આ ટોકર બપોર પછી વારો આવશે એમ કહેશે। કેવી ગર્દી હોય છે? ગર્દી તો ફૂલ હોય છે, બપોર પછીનો વારો કીધો 41મો છે। કેટલા વ્યક્તિઓ આધાર કાર્ડ કાઢે છે અહીંયા, કેટલા સેન્ટર છે? હવે એ તો આપણને મને કાંઈ ખબર નથી એની। ઋષિભાઈ ગગજીભાઈ પાટી। કયા ગામથી આવો છો? પાટીથી આવું છું હું। આજે તમે અહીંયા સરકારી ઓફિસે આવ્યા છો, શા માટે આવ્યા? આધાર કાર્ડમાં ફોન નંબર લખાવવા માટે। શું કામ થઈ ગયું તમારું? ના ના, કામ નથી ગયા, અને ગર્દી કેટલી છે અત્યારે, પાછા જે ચીઠીઓમાં નંબર લખતા એ બંધ થઈ જશે, અને 70 જણાને 74 જણાને લીધા છે, અને બાકી કામ બંધ કરી દીધું છે આવડા લોકોએ। કારણ શું? એને નંબર લખવા પડે ને તો એને બીજે દી આવવાની ખબર પડે ને, એમ આ નંબર એ નથી લખતા આવડા લોકો। કેટલા દિવસથી આવો? 4 દિવસથી આવું છું। બોટાદમાં અહીંયા જે ખાસ કરીને મામલતદાર કચેરીમાં એટીવીટી સેન્ટમાં આધાર કાર્ડ કાઢવા માટે આવે છે, લોકોનો ખૂબ ઘસારો રહે છે અને લોકો પણ વારંવાર ધક્કા ખાવા પડે છે, એવા ઇસ્યુ છે। આ બાબતે આપણે બોટાદ મામલતદાર કચેરીમાં જે પણ લોકો આવે છે આધાર કાર્ડની કામગીરી માટે આવતા તમામ લોકોને સવારથી ટોકન આપી દઈએ છીએ, ટોકન સાથે એમના નામ લખી નાખીશું નીચે, જે લોકોને ટોકન મળે છે એ લોકો જ આધાર કાર્ડ અપડેટ કરાવી શકશે। બીજી વસ્તુ કે કોઈપણ પ્રકારની એમને બેસવાની કે પાણી પીવાની તકલીફ ના થાય એના માટેની પણ આપણે વ્યવસ્થા રાખેલી છે। આ ઉપરાંત દિવસમાં એક કેપેસિટી છે આપણી કે 70-80થી વધારે ટોકન આપણે નથી આપી શકતા, એટલા માટે બોટાદ તાલુકામાં અન્ય જગ્યાએ જ્યાં પણ આધાર કાર્ડ અપડેટ કરવાની કામગીરી શરૂ છે એવી બેંકોમાં પણ આપણે અહીંયા આગળથી સૂચના આપી છે કે બેંકોમાં પણ જ્યાં જ્યાં આગળ કીટ અવેલેબલ છે તે તમામ જગ્યાએ આધાર કાર્ડ અપડેટ કરવાની કામગીરી કરે, કે જેથી અહીંયા આગળની કચેરીમાં ધસારો છે એ ઓછો થઈ જાય। વધુમાં ગ્રામજનોને જણાવવાનું કે પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની કામગીરી શરૂમાં છે, પણ આ બાબતે કોઈપણ ખોટો સંદેશો ના પહોંચે તે બાબતે ખાસ ગ્રામજનોને જણાવવાનું કે આ બાબતે ક્યાંય પણ કોઈ પણ દંડ ભરવાની કે દંડ વધી જવાની કોઈ પણ શક્યતાઓ સરકારશ્રી તરફથી નથી, કે જે ધ્યાને રાખી અને એ લોકો અહીંયા આગળ આવે। BS90 ન્યૂઝ સાથે ઉમરાણિયા સંદીપભાઈ, સાથે બીજલ ભરવાડ, બોટાદ। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ઓખા બેટ દ્વારકા અને હર્ષદની મુલાકાત। આજરોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી મેગા ડિમોલેશન બાદ ઓખા બેટ દ્વારકા અને હર્ષદની મુલાકાતે આવી રહ્યા છે। તેના બંદોબસ્તના ભાગરૂપે ભોગાતની ઘડી કંપનીથી હર્ષદ ગામના હરસિદ્ધિ મંદિર સુધી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં પોલીસ જવાનો, હોમગાર્ડ GRD, SRD અને TRB જવાનોનો ચુસ્ત બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે। સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લા તંત્ર મુખ્ય મંત્રીના બંદોબસ્તમાં ખડે પગે જોવા મળી રહ્યું છે। BS9 TV ન્યૂઝ સાથે ભનુ ચાવડા, જામરાવલ।
કોડીનાર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પર ધરણા યોજવામાં આવ્યા. તાલુકા કોંગ્રેસ સમિતિના ઉમેદવાર સહિત કોડી સેના પ્રમુખ, તાલુકા પંચાયત સદસ્ય અને પક્ષના ચૂંટાયેલા પદાધિકારીઓ સહિત હોદ્દેદારો અને પક્ષના સર્વે આગેવાનો અને કાર્યકરોએ હાજરી આપી. પરંતુ ભારતના સંવિધાન અને મર્યાદાને ધ્યાન રાખી શાંતિપૂર્વક ધરણા પર બેઠેલા કોંગ્રેસના કાર્યકરોને ભાજપ સરકારની હિટલરશાહી પોલીસ દ્વારા અટકાયત કરી અને લોકોના અવાજ દબાવવાની કોશિશ કરી. તમામ કાર્યકરોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. BS9 TV ન્યૂઝ સાથે કૈલાશ ભટ્ટ, ઉના.